ઉંબરડી ગામમાં તાજેતરમાં કોમી ચકમકનો મામલો સામે આવ્યો હતો, જે સમગ્ર મામલાને લઈને DYSP પીકે દિયોરાનું નિવેદન સામે આવ્યું છે. જે નિવેદનમાં જણાવ્યા અનુસાર પીપળી ગામમાં પથ્થરમારાની ઘટના બની જ નથી. સમગ્ર મામલે કંટ્રોલમાં કોઈએ ખોટી માહિતી આપી વર્દી લખાવી હોવાનું DYSP એ જણાવ્યું હતું. તેમજ મસ્જિદથી દૂર DJ વગાડવા માટે 4 યુવકોએ તળપદા સમાજના આગેવાનોને જણાવ્યું હતું. ઘટના બાદ પોલીસે CCTV ફૂટેજ ચેક કર્યા હતા. ફૂટેજમાં કોઈ જ પ્રકારની મારામારી ન થઈ હોવાનું પોલીસ રટણ કરી રહી છે, જેથી ઘટના અંગેના CCTV ફૂટેજ પોલીસે જાહેર કર્યા હતા. પોલીસે બંને સમાજના આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક કરી હતી. ગઈકાલે રાત્રે પીપળી ગામમાં દુધાભાઈ ચુનારાના દીકરાના લગ્નનો વરઘોડો ચાલતો હતો. આશરે 9:45 વાગ્યાની આસપાસ વરઘોડો મસ્જિદ અને મંદિરની વચ્ચે પસાર થતો હતો. એ વખતે તે ગામની બંને કોમ્યુનિટીની અન્ડરસ્ટેન્ડિંગ માટે એ લોકો કોઈપણ ધર્મનો પ્રસંગ હોય તો મંદિર અથવા મસ્જિદ પાસ કરે ત્યારે સંગીત બંધ રાખતા હોય છે. આ દરમિયાન જેમના લગ્ન હતા એક પરિવારના સભ્યોએ DJ પોતાની રીતે બંધ કરેલું, પરંતુ લગ્નમાં જે બીજા પરિવારના સભ્યો આવ્યા હતા એમાંથી કોઈએ ઉશ્કેરીને કહ્યું કે નહીં, DJ અહીંયા જ વગાડવું છે. એ બાબતે બંધ કરવું ને ચાલુ કરવું બાબતે ઝઘડો થતો હતો. એ દરમિયાન મસ્જિદ આગળ જે 4 મુસ્લિમ યુવકો બેઠા હતા એ અંદર આવીને એણે કહ્યું, ભાઈ તમારે જે ઝઘડો હોય તમે આગળ વગાડો, તમને શું વાંધો છે. આ બાબતનો બોલાચાલી એ લોકોને થઈ અને જે બાબતે પોલીસ કંટ્રોલ રૂમમાં ચુનારા સમાજના એક નાગરિકે ખોટી માહિતી આપીને ફોન કર્યો, તાત્કાલિક અમે CPI અને PSI પહોંચી રાત્રે તમામ ફૂટેજ ચેક કર્યા અને ફૂટેજ મુજબ ફરિયાદીને બોલાવીને કહ્યું કે જે પ્રમાણે બનાવ બન્યો છે એ મુજબ આપ ફરિયાદ આપી શકો છો. પણ ફૂટેજ જોયા પછી ફરિયાદીએ બી કોઈ ફરિયાદ આપી નથી, કારણ કે એમનો દીકરો વરાજો પણ ખુદ ઘોડા પર સવાર હતો, તે બી જાતે ઉતરીને આ માથાકૂટ ન થાય તે માટે ત્યાં આવેલો હતો. આ બધું જોતાં જે પ્રકારે ગલત મેસેજ ગયા કંટ્રોલમાં એના આધારે અમુક જગ્યાએ આ પ્રકારના મેસેજ વાયરલ થયેલા. મેં પોતે બંને જ ધર્મના લોકોની હમણાં શાંતિ સમિતિની મિટિંગ લીધી છે અને તમામને આ બાબતે વાકેફ કર્યા છે કે કોઈ પણ ખોટા મેસેજ જાય તો તરત પોલીસને સાચી વસ્તુ વાકેફ કરે. જે છોકરા ઉપર આક્ષેપ થયા હતા એમને પોતાને લાવીને તેમણે પોતે એટલું કબૂલ્યું કે સાહેબ અમે ઊભા થઈને એમની પાસે ગયા, એ અમારી ભૂલ, પોતે ત્યાં બેઠા રહ્યા હોત તો આ ખરેખર બનાવ બને જ નહીં. કોઈ પણ જગ્યાએ પથ્થર મારો કે મારામારીને કોઈ જ બનાવ નથી. એવા બધા ખાસ ખોટું પીપળી ગામનું નામ બદનામ થાય તે પ્રકારે જે મેસેજ ગયા છે તે બાબતે ઉચ્ચ અધિકારીને બી અમે જાણ કરી છે અને હાલમાં જે છોકરાઓ વિરુદ્ધ આક્ષેપ થયા છે તેમના ગુનાહિત રેકોર્ડ જોઈને તેમના વિરુદ્ધમાં જરૂરી અટકાયતી પગલાંની કાર્યવાહી ચાલુ છે.